हेलो विद्यार्थी मित्रों, नमस्कार। जय मां मां देव तन्ना एजुकेशनल कैंपस गोंडल। विद्यार्थी मित्रों, આપણે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે શરૂ કરી ચૂક્યા છે પાઠ 1, કે જે ચિત્ર પાઠ હતો, ચિત્ર કે સંસંગ જે આપણે સ્વાધ્યાય પોથીમાં લખી ચૂક્યા છે। હવે પાઠ 2 આપણે શરૂઆત કરી ચૂક્યા છે, જેમાં આપણે 1 થી 3 પ્રશ્ન છે જોયા છે। હવે આપણે પ્રશ્ન નંબર 4 છે એ જોવાનો છે। હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ કે જેમાં પહેલો પ્રશ્ન છે, કલિકા દરવાજા કા અર્થ ઇસ કાવ્ય કે સંદર્ભ મે લખે, એટલે કે કલિનો અર્થ શું થાય છે આ કાવ્યમાં એના વિશે આપણે કહેવાનું છે। પ્રસ્તુત પંક્તિ મે કવિ કહતે હે કે કલિયા ભી અપની પંખ ઉડ્યા કો ખોલ ખોલ કર સોતી હુઈ દુનિયા પર મુસ્કુરાને લગતી હૈ। તો આપણે લખીએ, प्रस्तुत पंक्ति में प्रस्तुत पंक्ति में कवि कहते हैं को। हमें जो प्रस्तुत पंक्ति में कवि कहते हैं कि कलिया भी अपनी पंखुड़िया को खोल खोल कर सोती हुई दुनिया पर मुस्काने लगती है, खड़ी पाए। तो प्रस्तुत पंक्ति में कवि कहते हैं कि कलिया भी अपनी पंखुड़िया को खोल खोल कर सोती हुई दुनिया पर मुस्काने लगती है। अरे ये वो प्रश्न आपने बीजो जो है, प्रातः काल होते ही हमें कौन सा दृश्य देखने को मिलता है? प्रातः काल होते ही प्रातःकाल होते ही चारों ओर उजाला हो जाता है। प्रातःकाल होते ही चारों ओर उजाला हो जाता है। पक्षी चहचहाने लगते हैं और ठंडी हवा बहती है और
ठंडी हवा बहती है। खड़ी पाई। प्रातः काल होते ही चारों ओर उजाला हो जाता है, पक्षी चहचहाने लगते हैं और ठंडी हवा बहती है। अगली जो प्रश्न जो है, सृष्टि की अद्भुत रचना देखकर कवि को किसकी याद आती है? लेकिन आज सरस मजानी रचना जो है अने कोनी याद आ रही है, तो के सृष्टि की अद्भुत रचना देखकर सृष्टि की अद्भुत रचना देखकर सृष्टि की अद्भुत रचना देखकर कवि को कवि सृष्टि के कवि को सृष्टि के सृजनहार ईश्वर की याद आती है। ईश्वर की याद आती है। खड़ी भाई जो ये आपको प्रश्न आते हैं, सृष्टि की अद्भुत रचना देखकर कवि को सृष्टि के सृजनहार ईश्वर की याद आती है। એટલે કે આ રચના કરનાર જે ઈશ્વર છે એની યાદ આવે છે। હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 4। વર્ષા હોતે સમય આકાશને ક્યા દેખાઈ દેતા હે? એટલે કે વરસાદના સમયે આકાશમાં શું જોવા મળે છે? તો કે ચમકતી વીજળી આપણને છે એ વરસાદના સમયે જોવા મળતી હોય। તો લખીએ આપણે, વર્ષા હોતે સમય होते समय आकाश में वर्षा होते समय आकाश में बादल और चमकती हुई बिजली दिखाई देती है। खड़ी पाए। वर्षा होते समय आकाश में बादल और चमकती हुई बिजली दिखाई देती है। એટલે કે વરસાદના સમયે આપણે વાદળો અને ચમકતી વીજળી છે એ જોવા મળે છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5। વર્ષા ઋતુ મેં મેદાનો વનો ઓર બાગ બગીચો મેં ક્યા દેખને કો મિલતા હૈ? એટલે કે વરસાદના સમયે વનો બાગ અને બગીચામાં આપણને શું જોવા મળે છે? તો કે વર્ષા ઋતુ મેં મેદાનો વનો ઓર બાગ બગીચો મેં વર્ષા ઋતુ મેં મેદાનો વનો ઓર બાગ બગીચો મેં હરિયાળી લહેરાતી દેખાઈ દેતી હૈ।
શું જોવા મળે છે તો કે હરિયાળી જોવા મળે છે માટે હરિયાળી હરિયાળી લહેરાતી દિખાઈ દેતી હે દિખાઈ देती है वर्षा ऋतु में मैदानों वनों और बाग बगीचों में हरियाली लहराती दिखाई देती है એટલે કે વર્ષા ઋતુના સમયમાં આપણે મેદાનો છે વનો છે બાગોમાં કે સરસ લીલુંછમ હરિયાળું હરિયાળું આપણે જોવા મળે છે આપણે અહીંયા કાવ્ય 2 તબિયાત તુમારી આતી હે એના 1 થી 5 પ્રશ્ન જવાબ છે એ પૂરા કર્યા છે હવે આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર 6 છે એ આપણે આગળના પીરિયડમાં જોઈશું જય મામાદેવ